કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતાએ લોકસભાના ઉમેદવાર નિમુબેન બામણીયાની સમર્થનમાં સભા મળી હતી. ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નિમુબેન બામણીયાના સમર્થનમાં કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતાએ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જીતુભાઈ વાઘાણી, શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ, પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉપસ્થિત ઉમેદવાર નિમુબેન બામણીયાને જીત માટેનું સમર્થન આપ્યું હતું. વિનંતી છે આપણી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, સાંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળ, ઉમેદવાર શ્રી ભીમુબેન બામણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સ્વાગત કરીએ છીએ. આપણા લોકસભાના ઉમેદવાર પંદર ગોટા ભાવનગરના ઉમેદવાર અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે. બપોર પછીના પાલીતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મિટિંગો કરવા જવાના છીએ. ખૂબ સારો માહોલ છે અને અમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે, પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન 5-7 લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે. સામેનો જે ઉમેદવાર છે, ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી, એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી. અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની એ વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનોનું ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ. એટલે આ સીટ અમે લગભગ અમે ખૂબ સારી લીડથી, કદાચ આ વિસ્તારના લોકોને કલ્પના નહીં હોય એટલી લીડથી અમે આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સૌ સમાજના આગેવાનોની પ્રયત્નોથી મહેનતથી અમે જીતશું.